वेलकम बैक। सूरत में बिजनेस मैन की हत्या मामले खजरोली खाते दुर्लभ पटेले करी हती आत्महत्या, हजू पण आरोपी पुलिस पकड़ती दूर। रांदेर पुलिस स्टेशन ना पीआई सामे फरियाद नोधाई छे। पीआई लक्ष्मण सिंह बोडाणा सामे फरियाद नोधाई छे। पीआई सहित चार पुलिस कर्मियों सामे फरियाद नोधाई छे। पुलिसे हजू सुधी कोईनी पण धरपकड़ नथी करी। हजू पण पुलिस पुरावा भेगा करी रही छे। तो आज अंगे वधु जानकारी आपसे संवाददाता शैलेश त्रिवेदी। शैलेश, शा माटे हजू सुधी पुलिस द्वारा कोई कार्यवाही नथी करवामां आवी रही? बीजी तरफ पीआई सहित समग्र स्टाफ जे छे चार लोकोनो, एमनी ऊपर फरियाद नोंधवामां आवी छे, शुं वधु जानकारी छे? સુરતમાં રહેતા અને જે માંડવીનું ખંજરોલી ગામ છે ત્યાં ક્વરી ચલાવતા દુર્લભ પટેલ એ સહકારી આગેવાન પણ હતા। છેલ્લા એકાદ વર્ષથી તેઓ સહકારી ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા હતા। તેમની જે આત્મહત્યા પ્રકરણ છે, તેમણે જે સુસાઇડ નોટ લખી છે તેના આધારે જે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે તેમાં જિલ્લા પોલીસ અત્યારે તપાસ કરી રહ્યા છે। ડીવાયએસપી રૂપલ સોલંકી તપાસ કરી રહ્યા છે। સમગ્ર મામલામાં અત્યાર સુધી હજી એટલે બે દિવસ થઈ ગયા પછી પણ માત્ર નિવેદન નોંધવાની કામગીરી ચાલી રહી છે। તેની સાથે સાથે જે સીસીટીવી છે, જે દસ્તાવેજ કે નોટરી કરાવવા માટે જે કંઈ જે લોકો પોલીસ સહિતનો સ્ટાફ ગયો હતો એ સીસીટીવી કબજે કરવામાં આવ્યા છે, એ દિશામાં તપાસ ચાલી રહી છે। બીજી તરફ આ સમગ્ર મામલા સુરતમાં બન્યો છે અત્યાર સુધીનો। અલબત્ત આત્મહત્યા ત્યાં માંડવીની હદમાં થઈ છે, પરંતુ સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા તેમજ એક કિરણસિંહ કરીને છે, એક અજય ભોલા કરીને છે, આ તમામ પોલીસ જે કર્મીઓ છે એ તમામ પોલીસ કર્મીઓની શું સંડોવણી છે, શું વિગતો છે, કઈ અરજી ક્યારે થઈ હતી, એ અરજીનામાં શું તપાસ જે તે સમયે ના રાંદેરના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણાએ કરી છે, સ્ટાફે શું તપાસ કરી છે, કયા નિવેદન લેવામાં આવ્યા છે, એ દિશામાં સુરતના પોલીસ કમિશનર અજયસિંહ તોમરે ડીસીપી પન્ના મુમાઈને તપાસ સોંપી છે, તેમણે પણ એમની રીતે તપાસ શરૂ કરી છે। આમ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલી આ આત્મહત્યાની ઘટના પાછળ કોણ જવાબદાર છે, કેવી રીતે જવાબદાર છે, તેમની ભૂમિકા શું છે, એ દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ધરપકડ થઈ નથી। જી બિલકુલ શૈલેષ, જાણકારી માટે આપનો આભાર।